नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़। देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से 100वें मन की बात प्रसारण कार्यक्रम का आयोजन 30 अप्रैल को होने वाला है। उसी के साथ वडोदरा में अन्य कई कार्यक्रम भी आयोजित होने वाले हैं। ऐसे में इस प्रसारण कार्यक्रम और अन्य कार्यक्रमों के मद्देनज़र भाजपा कार्यालय पर पत्रकार परिषद आयोजित कर ज़्यादा जानकारी मुहैया करवाई गई। प्रधानमंत्री नरेंद्र मोदी के मन की बात के 100वें कार्यक्रम के प्रसारण के तहत वडोदरा में 2725 जगहों पर मन की बात का टेलीकास्ट नागरिक देख पाएंगे। सरकारी अस्पताल, गार्डन, सब्जी मंडी, पेट्रोल पंप समेत अन्य कई जगहों पर इस प्रसारण को आयोजित करवाया जाएगा। इसके साथ ही पालिका की ओर से विभिन्न तालाबों पर स्वच्छता मुहिम को भी इस दौरान आयोजित करवाया जाएगा। सेंट्रल जेल के 12 बैरिक में 1400 कैदी भी मन की बात सुन पाएंगे। आपको बता दें कि वडोदरा महानगर पालिका की ओर से मन की बात के प्रसारण के लिए वडोदरा की विभिन्न संस्थाओं का सहयोग भी लिया जा रहा है। ऐसे में आज जब मनुभाई टावर स्थित भाजपा कार्यालय पर पत्रकार परिषद का आयोजन हुआ था, तब इस पत्रकार परिषद के दौरान गुजरात विधानसभा के दंडक बालकृष्ण शुक्ला, विधायक मनीषाबेन वकील, मेयर नीलेश राठौड़, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह समेत के पदाधिकारी मौजूद रहे थे। एक सौ 40 करोड़ माथी 23 करोड़ लोगों सांभळी छे। आज 23 करोड़ लोगों मन की बात सांभळी छे, एवो ज एक नवो वर्ल्ड रेकॉर्ड 30 एप्रिले सवार 11 वगे थवा माटे जई रह्यो छे। समग्र देश में अने समग्र विश्व में आ 100वें मन की बात ना कार्यक्रम नो एक विशेष आयोजन थई रह्यो छे। आज ज प्रिंट अने इलेक्ट्रॉनिक मीडिया मित्रों ने ध्यान में आवशे કે સમગ્ર દેશના 18 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈને આશરે 91 જેટલી જગ્યા પર FM રેડિયોની શરૂઆત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી થઈ છે। આપણને એ પણ ધ્યાનમાં હશે કે સમગ્ર દેશના 73% વસ્તી અને 60% ભૂભાગને ઓલ ઇન્ડિયા રેડિયોના માધ્યમથી આજ પછી આપણે જોડી શક્યા છે। અને આજ ઓલ ઇન્ડિયા રેડિયોના માધ્યમથી સમગ્ર દેશમાં 99 વખત સળંગ મન કી બાતના કાર્યક્રમનું પ્રસારણ થયું છે। ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓને અલગ અલગ રીતે મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। એના ભાગરૂપે વડોદરા મહાનગરની ભારતીય જનતા પાર્ટીની ટીમ, જેમાં બધા જ સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ એક સાથે રહી અને મન કી બાતના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપણને જાણીને કદાચ આનંદ થાય કે વડોદરા શહેરના 24 લાખની વસ્તીમાં 1200 જેટલા જે બૂથ આવેલા છે, એ દરેકે દરેક બૂથ એટલે 1200 એ 1200 બૂથ ઉપર પહેલીવાર આ મન કી બાતના કાર્યક્રમનું વિશેષ આયોજન આ વખતે પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવ્યું છે। એક બૂથમાં સામાન્ય રીતે 700 થી 800 મતદારો હોય છે અને આ મતદારો પૈકી 100 જેટલા મતદારો દરેકે દરેક બૂથમાં ઉપસ્થિત રહે, એમના માધ્યમથી મન કી બાતના કાર્યક્રમ સંભળાય એ પ્રકારનું આયોજન બૂથ કક્ષાએ બૂથ પ્રમુખ અને એમની ટીમના માધ્યમથી કરવામાં આવ્યું છે। તો દરેકે દરેક બૂથની સાથે જોડાયેલા શક્તિ કેન્દ્ર, વડોદરા શહેરમાં અત્યારે 300 જેટલા શક્તિ કેન્દ્ર છે। શક્તિ કેન્દ્રનો મતલબ છે કે મતદાન મથક છે, જેમાં એક શક્તિ કેન્દ્રમાં ક્યારેક એક બૂથનો સમાવેશ થતો હોય, ક્યારેક એક શક્તિ કેન્દ્રમાં 2 બૂથનો સમાવેશ થતો હોય, ક્યારેક એક શક્તિ કેન્દ્રમાં 3 બૂથનો સમાવેશ થતો હોય। આવી રીતના જે બનેલા શક્તિ કેન્દ્ર છે તેમાંથી કોઈ એક શક્તિ કેન્દ્રમાં પ્રભાવી રીતે આ કાર્યક્રમનું આયોજન થાય તે પ્રકારની ચિંતા પાર્ટીના સૌ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવી છે। વડોદરાના 69 કોર્પોરેટર એ જે જગ્યાએ નિવાસ ધરાવે છે એમના પોતાના નિવાસસ્થાનના બૂથની સાથે જોડાયેલા શક્તિ કેન્દ્રમાં પ્રભાવી કાર્યક્રમનું આયોજન એમના માધ્યમથી થયું છે। માન્ય 5-5 ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી એમનું જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન સાથે જોડાયેલા બૂથના શક્તિ કેન્દ્રમાં પણ આયોજન એમના માધ્યમથી પ્રભાવી રીતે કરવામાં આવ્યું છે। તો શિક્ષણ સમિતિની શાળાઓ, જેમાં 50,000 કરતાં પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે,
જેમની સાથે એમના માતા પિતા પણ જોડાયેલા છે, જેમની સાથે શિક્ષકો જોડાયેલા છે, જેમની સાથે કર્મચારીઓ જોડાયેલા છે, જેમની સાથે આજુબાજુના લોકો જોડાયેલા છે. આવી વડોદરા શહેરની 120 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ મન કી બાતના કાર્યક્રમનું આયોજન માનનીય અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા અને એમની ટીમના માધ્યમથી કરવામાં આવ્યું છે. વડોદરામાં છેલ્લા 1995થી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ પહેલાં 3 વિધાનસભા અને હવે 5 વિધાનસભામાં જીતતા આવ્યા છે. આ ધારાસભ્યશ્રીઓને સાંસદશ્રીના માધ્યમથી એમની ગ્રાન્ટ જ્યાં વાપરવામાં આવી હોય એમાં ખાસ કરીને ગ્રાન્ટની રકમ 5 લાખ રૂપિયા કરતાં વધારે હોય આવા દરેકે દરેક સ્થળ ઉપર માન્ય ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના માધ્યમથી અલગ અલગ જગ્યા ઉપર સોસાયટીઓમાં મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય મનીષાબેન વકીલે 100થી વધારે આવા કાર્યક્રમના આયોજન અને એની વિગત અમને આપી છે. માન્ય શ્રી બાળુભાઈ શુક્લાએ પણ 80થી વધારે આવા કાર્યક્રમની વિગત અમને આપી છે. માન્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈએ પણ 60થી વધારે આવા કાર્યક્રમની વિગત અમને આપી છે. માન્ય શ્રી યોગેશભાઈ પટેલે પણ 50થી વધારે આવા કાર્યક્રમની વિગત અમને આપી છે. આ એવી જગ્યાઓ છે જે જગ્યામાં એમના ગ્રાન્ટનો ઉપયોગ કરી અને જનભાગીદારીથી વિકાસની પ્રક્રિયામાં તે લોકો ઉપયોગી થાય છે.